नमस्कार विद्यार्थी मित्रों, शुरुआत करिए आपणे क्रमचय अने संचयना प्रकरण स्वाध्याय दाखला नंबर 3 थी। बराबर, जे दाखला नंबर 2 सुधी छेले आपणे गण्यु। दाखला नंबर 3 शुं आपेल छे? प्रकरण स्वाध्याय एना दाखला नंबर 3। दाखला नंबर 3 मां शुं कीधुं छे? नव कुमारो अने चार कुमारियो माथी सात सभ्योनी समिति बनावी छे। पहेलो शुं कीधुं छे? जेमां बराबर त्रण कुमारियो होय अने बीजू शुं कीधुं छे? ओछामां ओछी, के जेमां ओछामां ओछी त्रण कुमारियो होय अને અથવા તો વધુમાં વધુ ત્રણ કુમારીઓ હોય તેવી કેટલી સમિતિ બનાવી શકાય? એવી કેટલી સમિતિની રચના થઈ શકે? શું કીધું છે આપને? કુલ 9 ને 4 13 લોકો આપેલ છે, એમાંથી 7 સભ્યોની કમિટી બનાવવી છે। બરાબર, 13માંથી 7 સભ્યોની કમિટી બનાવવી હોય તો 9 કુમારો છે અને 4 કુમારીઓ છે। 7 સભ્યોની કમિટી બનાવવા માટે પહેલી શરત શું આપેલ છે? કમિટી એવી રીતે બનાવો કે જેમાં શું કીધું છે? બરાબર 3 કુમારીઓ હોય। સાતમાંથી 3 કુમારીઓ હોય એટલે 4 શું હશે? 4 શું હશે? કુમાર હશે। બરાબર 3 કીધું, જો બરાબર 3 જ કીધું છે એટલે 4 શું હશે? કુમાર હશે। પસંદગી જે છે અથવા તો અહીંયા શું કરવાનું છે? જો સમિતિ બનાવવાની છે, ટીમ બનાવવાની છે, એટલે શું આવશે? સંચય આવશે, પસંદગી આવશે। બરાબર, તો હોય તેવી કુલ સમિતિની સંખ્યા, તો આવી કુલ સમિતિ કેટલી બને? 3 કુમારી પસંદ કરવાની છે, એમાંથી 4 કુમારી, 4 કુમારીઓમાંથી 3 કુમારી પસંદ કરીએ એટલે કેટલા આવશે? 4c3 અને 4 કુમારો પસંદ કરવાના છે, એમાંથી પસંદ કરવાના છે 9 કુમારોમાંથી એટલે કેટલા આવશે? 9c4। આ જે છે શું થઈ જશે? કુલ સમિતિની સંખ્યા। બરાબર, આ કુમારીઓ પસંદ થઈ ગઈ, આ કુમાર પસંદ થઈ ગયા, જો કુલ 7 સભ્યો કીધા તે, અહીં 3 સભ્યો પસંદ કર્યા, અહીંયા 4 સભ્યો પસંદ કર્યા, કુલ 7 સભ્યો પસંદ થઈ ગયા। બરાબર, આની ગણતરી કરીએ તો 4c3 અને 4c1 બેની કિંમત કેવી હોય? સરખી હોય, ગુણાકારમાં 9c4, 9c4 એટલે શું થશે? 9 ગુણાકારમાં 8 ગુણાકારમાં 7 ગુણાકારમાં 6 ભાગાકારમાં 4 3 2 1 થાય। 4c1 એટલે કેટલા થાય? 4c1 એટલે 4 જ થાય, આની સાથે કેન્સલ થઈ જાય 4c1, 3 2 6 અને આ 6 કેન્સલ, એટલે હવે 9 8 અને 7 નો ગુણાકાર, 9 8 અને 7 નો ગુણાકાર કરીએ તો 9 8 72 અને 72 ગુણાકારમાં 7 કરીએ એટલે 72 × 7 72 ગુણાકારમાં 7, 70 ગુણાકારમાં 7 490 અને બીજા 14 કેટલા આવશે? 504। એવી કુલ કેટલી સમિતિઓ બની શકે? 504 સમિતિઓ જે છે એ બની શકે। બરાબર, હવે એમાંથી બીજી શરત જે છે એ બીજી શરત શું આપેલ છે? કે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય।
એટલે કુમારીઓ જે છે એ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ત્રણ હોવી જોઈએ. અહીંયા નવ કુમાર છે, પછી ચાર કુમારીઓ છે. હવે એમાંથી પસંદગી એવી રીતે કરવાની છે જેથી ત્રણ, ઓછામાં ઓછી ત્રણ કુમારીઓ હોય. એટલે એવું ક્યારે બનશે? કાં તો તમે ત્રણ કુમારીઓ પસંદ કરો અને ચાર કુમારો પસંદ કરો, અથવા તો શું કરી શકાય, ચાર કુમારો પસંદ કરી શકાય અને ત્રણ, ચાર કુમારીઓ પસંદ કરી શકાય અને ત્રણ કુમારો પસંદ કરી શકાય. હવે પાંચ કુમારીઓ, ઓછામાં ઓછી ત્રણ કીધા છે એટલે ત્રણ અથવા ત્રણ કરતો વધારે પાંચ કુમારી પસંદ નહીં થઈ શકે, કારણ કે અહીંયા વધુમાં વધુ કુમારીઓ કેવી છે? ત્રણ. હવે અહીંયા ચારના ધારો કે આપણે પાંચ કુમારો પસંદ કરવા જઈએ તો કુલ સાત જ છે આપણી પાસે, બે વધે એટલે બે કુમારીઓ પસંદ કરી ન શકાય, કારણ કે ઓછામાં ઓછી કેટલી કીધી છે? ત્રણ. તો આ પસંદગી જે છે, આ પસંદગી કેટલી આવશે? નવમાંથી ચાર કુમારીઓ એટલે કેટલા આવશે? નાઇન સી ફોર ઇન્ટુ શું આવશે? ફોર સી થ્રી. અહીંયા પસંદગી શું આવશે? નાઇન સી થ્રી ગુણાકારમાં ફોર સી ફોર. એટલે ઓછામાં ઓછી ત્રણ કુમારીઓ હોય. તેવી સમિતિની સંખ્યા બરાબર શું આવશે? આ પસંદગી જો અહીંયા સાતે સભ્યો પસંદ થઈ ગયા છે એટલે નાઇન સી ફોર ઇન્ટુ ફોર સી થ્રી. હવે આ ગુણાકારમાં નહીં આવે કારણ કે અહીંયા ઓલરેડી સાત સભ્યો પસંદ થઈ ગયા છે. કાં તો આ રીતે પસંદગી કરી શકાય અથવા તો આ રીતે પસંદગી કરી શકાય. એટલે આ બે વચ્ચે શું આવશે? સરવાળો નાઇન સી થ્રી ઇન્ટુ ફોર સી ફોર. નાઇન સી ફોર એટલે શું થાય? નવ ગુણાકારમાં આઠ. કદાચ આને ગણતરી કરેલ છે આપણે, નાઇન સી ફોર ને ગણતરી ડાયરેક્ટ છે જ બરાબર, આવું નથી કરતા. હકીકતમાં ખાલી આ પૂછાય તો કરવી પડે, બાકી ગણતરી આપણે આપેલ જ છે. નાઇન સી થ્રી, નાઇન સી ફોર ને ફોર સી થ્રીની ગણતરી કેટલી? પાંચસો ને ચાર બરાબર, ડાયરેક્ટ લખી નાખ્યું. હવે અહીં ગુણાક કેટલા થાય? નાઇન એટ સેવન અપોન થ્રી ટુ વન થઈ ગયું. ફોર સી ફોર એટલે કેટલા થાય? વન. પાંચસો ચાર વત્તા કેટલા થાય? અહીં ઉડાડ નાખીએ, ત્રણ તેરી નવ, પછી ચાર દુ આઠ, ત્રણ ચોક બાર, સત્તા ચોર્યાસી, કુલ કેટલા થશે? પાંચસો ને અઠ્યાસી થશે બરાબર. પાંચસો ચાર ને ચોર્યાસી કેટલા થાય? પાંચસો ને અઠ્યાસી પસંદગીઓ થઈ શકે બરાબર. હવે એના પછી શું કીધું છે? ત્રીજી પસંદગી જે છે એ કેટલા પ્રકારે કરવાની છે? એવી રીતે કરવાની છે કે વધુમાં વધુ ત્રણ કુમારીઓ હોય, વધુમાં વધુ ત્રણ કુમારીઓ હોય. તો વધુમાં વધુ ત્રણ કુમારીઓ હોય એવી પસંદગી માટે નવ કુમારો છે અને ચાર કુમારીઓ છે. વધુમાં વધુ ત્રણ એટલે કુમારીઓ કાં તો વધુમાં વધુ ત્રણ, ત્રણ કરતાં વધવાનો જ, એટલે કુમારીઓ કાં તો ત્રણ પસંદ કરી શકાય અથવા તો બે પસંદ કરી શકાય અથવા તો એક પસંદ કરી શકાય અથવા તો કુમારીઓ હોય નહીં તો ચાલે, કારણ કે વધુમાં વધુ ત્રણ કીધા. નીચે કેટલું છે? ઝીરો સુધી ચાલે બરાબર. હવે આ ત્રણ હોય ત્યારે આ કેટલા હશે? ચાર, કારણ કે કુલ કેટલા કરવાના છે આપણે? કુલ આપણે સાત કરવાના છે બરાબર. ચાર ને ત્રણ સાત સભ્યોની કમિટી થઈ ગઈ. આ બે હોય ત્યારે આ કેટલા હોવો જોઈએ? પાંચ. આ એક હોય ત્યારે આ કેટલા હોવો જોઈએ? છ. આ ઝીરો હોય ત્યારે આ કેટલા હોવો જોઈએ? સાત. હવે પસંદગી જો લખીએ તો આવી રીતે પસંદગી કરીએ એ શું થશે? નાઇન સી ફોર ઇન્ટુ ફોર સી થ્રી. આ પસંદગી જે છે એ શું થશે? નાઇન સી ફાઇવ ઇન્ટુ ફોર સી ટુ બરાબર. આ પસંદગી જે છે એ શું થશે? નાઇન સી સિક્સ ઇન્ટુ ફોર સી વન. અને આ પસંદગી જે છે એ શું થશે? નાઇન સી સેવન ઇન્ટુ ફોર સી ઝીરો. આ બધી પસંદગી જે છે એનો સરવાળો કરીએ તો આ ભૂસી નાખું બરાબર. આ લખેલું જોયા શું થયું? વધુમાં વધુ ત્રણ કુમારીઓ હોય તેવી સમિતિની
संख्या तेवी समिति नी संख्या एना बराबर शू थशे 94 इंटू 4C3 प्लस 95 इंटू 4C2 प्लस 96 इंटू 4C1 प्लस 93 इंटू 4C0 जेटली गणतरी थई शके एम छे गणतरी लखी नाखीए 94 एटले आ तो 94 4C3 तो छे ज आपणी पाए 504 आई रिया बराबर 504 आने कोई गणतरी ज नथी करवी 95 तो 95 एटले शू थाय 9 × 8 × 7 = 5 पांच वक्त घटाडा बराबर छेद में केटला आवशे 5 4 3 2 4C2 एटले केटला थाय 4C2 एटले थशे 4 3 / 2 1 बराबर आ 95 अने एनी गणतरी बराबर हवे आनी गणतरी करिए 96 એટલે 96 અને 97 છે બરાબર ને 97 છે 96 એટલે 96 અને 93 આ કેવા થાય સેમ જ થાય 93 × 4C1 એટલે 4 97 અને 92 કેવા થાય સરખા થાય તો 96 ની જગ્યાએ 93 લખી નાખે અને 4C1 ની કિંમત 4 97 ની જગ્યાએ 92 લખી નાખે અને 4C0 ની કિંમત 1 હવે આની જે કિંમત છે એ શોધી લઈએ 5 5 ઉડી ગયા 3 2 6 ઉડી ગયા 4 2 8 ઓકે 2 2 આ 2 2 ઉડાડી નાખીએ બરાબર એટલે અહીંયા શું વધે છે 9 7 63 અને અહીંયા કેટલા વધે છે 12 એટલે 504 વત્તા 63 ગુણાકારમાં 12 બરાબર વત્તા 93 એટલે શું વધે 9 8 7 / 3 2 1 ગુણાકારમાં કેટલા આવે છે 4 અને 92 એટલે શું વધશે 9 × 8 / 2 1 બરાબર હવે અહીં ઉડાડીએ છેદ તો 3 3 9 અને અહીંયા 2 2 2 4 8 12 7 84 ગુણાકારમાં 4 બરાબર અને અહીંયા કેટલા આવે છે 72માં ભાગાકારમાં 2 કરીએ એટલે કેટલા આવી જાય 36 બરાબર એટલે કેટલા આવશે 504 + 63 ગુણાકારમાં 12 કરીએ એટલે 630 અને 126 630 અને 126 જે છે એ થાય 756 વત્તા અહીંયા ગુણાકાર કરીએ તો 4 3 12 7 84 ગુણાકારમાં 4 કરીએ એટલે 8 4 32 320 ને 16 336 અને અહીંયા જે છે છેલ્લે કેટલા આવશે 36 બરાબર હવે સરવાળો કરીએ તો 36 ને 36 72 504 756 અને 372 એનો સરવાળો કરીએ એટલે 2 1 7 ને 5 12 ને 13 ને 3 વધી 1 6 7 13 ને 3 16 કુલ જે છે કેટલા આવશે 1632 આવશે બરાબર આ દાખલા નંબર 3 એના પછી દાખલા નંબર 4 કરીએ દાખલા નંબર 4 માં આપેલ છે એક્ઝામિનેશન
એના પછી દાખલ નંબર 4 એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે જો ભૂલ ખવડાવી દેવો પ્રશ્ન છે બરાબર શું કીધું છે કે ઈ થી શરૂ થાય એના પહેલા કેટલા શબ્દો હશે અને બધાને કઈ રીતે ગોઠવી દેવાના છે એબીસીડી પ્રમાણે બરાબર ડિક્શનરી પ્રમાણે ગોઠવી દઈએ ડિક્શનરી પ્રમાણે ગોઠવી દઈએ તો એક્ઝામિનેશનમાં જેટલા શબ્દો છે એમાં પહેલો અક્ષર કયો આવશે એ જ ઓબ્વિયસલી એબીસીડી ઈ એટલે પછી શું આવશે ઈ આવશે ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એલ એમ એન પછી ઓ ઓ પી ક્યુ આર એસ ટી ટી યુ વી ડબલ્યુ એક્સ આવી રીતે છે એટલે શરૂઆતમાં જ્યારે આપણે એબીસીડી ઉપરથી ગોઠવશું એટલે પહેલાં જે શબ્દો આવતા હશે બધા કોના ઉપરથી શબ્દો આવતા હશે એથી શરૂ થતા શબ્દો આવતા હશે પછી જે છે ઈથી શરૂ થતા શબ્દો આવતા હશે પછી આઈથી શરૂ થતા શબ્દો આવશે પછી એમથી પછી એનથી એવી રીતે અલગ અલગ જે છે એ શબ્દો કોષમાં ડિક્શનરીમાં આપણે શબ્દો મળશે હવે આમાં પ્રશ્ન શું પૂછો છે કે તમે એક યાદી બનાવી લીધી એનું એક લિસ્ટ બનાવી લીધું બરાબર તો પછી પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય પહેલો શબ્દ ઈથી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા આવતો હોય ઈથી શરૂ થાય પહેલો શબ્દ એના પહેલા કેટલા શબ્દો આવતો હોય તો એના પહેલા ડાયરેક્ટલી સિમ્પલ એથી શરૂ થતા હોય શબ્દ એ બધા જ જે છે ઈથી શરૂ થાય એના પહેલા આવતા શબ્દો હોય બરાબર એટલે આ આડા અવળું ગોઠવી અને એવું પૂછવું છે કે એથી શરૂ થતા હોય એવા શબ્દો કેટલા આવે કારણ કે ઈથી શરૂ થતો હોય એના પહેલા કેટલા શબ્દો આવી ગયા હશે એના પહેલા કેટલા શબ્દો હશે તો એના પહેલા કેટલા શબ્દો હોય ખાલી એ વાળા શબ્દો હોય એવું કીધું હોય કે એમથી શરૂ થતા શબ્દો પહેલા કેટલા શબ્દો હશે તો એમથી શરૂ થાય એના પહેલા એથી ઈથી અને આઈથી શરૂ થતા આ ત્રણેય પ્રકારના શબ્દો આવે પણ ઈનું કીધું છે એટલે શું આવશે ખાલી એથી શરૂ થતા શબ્દો અહીં ઈથી શરૂ થતા શબ્દો પહેલા માત્ર એથી શરૂ થતા શબ્દો જ હશે એટલે એથી શરૂ થતા શબ્દો માટે શું કરશું પહેલાં આપણે આમાંથી એક એ લઈ અને ગોઠવી દઈએ એક એ લઈ અને ગોઠવી દઈએ તો પાછળ જે છે એ પાછળ શું વધશે પાછળ વધશે ઈ એક્સ એમ આઈ એન એ ટી I, O અને N ત્રણ ત્રણ છ નવ ને એક દસ અક્ષરો વધે છે દસ અક્ષરોમાંથી N જે છે એ N બે વખત આવે છે દસ અક્ષરોમાંથી બીજો અક્ષર જે છે કયો રિપીટ થાય છે I રિપીટ થાય છે I પણ કેટલી વખત આવે છે I પણ બે વખત આવે છે એટલે કુલ શબ્દો બનાવવા માટે આપણે પછી શું કરવું પડશે સમસ્વરૂપવાળું જે છે એ સૂત્ર વાપરવું પડશે બરાબર એટલે કુલ શબ્દો બરાબર શું આવશે એથી શરૂ થતા શબ્દો માટે આવશે કુલ શબ્દો શું આવશે આ કુલ કેટલા છે દસ ફેક્ટોરિયલ તો દસ ફેક્ટોરિયલ ભાગાકારમાં એન બે વખત રિપીટ થાય છે એટલે ભાગાકારમાં ટુ ફેક્ટોરિયલ આઈ બે વખત રિપીટ થાય છે એટલે ભાગાકારમાં
टू फेक्टोरियल ई रिपीट नहीं थत एक्स रिपीट नहीं थत एम रिपीट नहीं थत के ए पण रिपीट थत नहीं बराबर एटले शू आवशे दस फेक्टोरियल छेद में चार दस फेक्टोरियल कैलक्युलेटर में गणतरी कर भागाकार में चार कर नाखी एट जवाब जो है ये जवाब कैक आए थे नेव बोतेर डबल जीरो बराबर नेव बोतेर डबल जीरो आव जवाब आश बराबर चलो एना पची प्रकीर्ण स्वाध्याय दाखला नंबर पांच प्रकीर्ण स्वाध्याय दाखला नंबर पांच जो दाखला नंबर पांच में शू कीधु अंको जीरो एक त्रण पांच सात अने नौ ना उपयोग थी पुनरावर्तन वगर छ अंकोनी दस वड़े विभाज्य केटली संख्या बने शू कीधु छ अंकोनो उपयोग करवानो छे अने छ अंकनी संख्या बनावानी छे जेथी करीने शू होय दस वडे विभाज्य होय हवे आपणे प्रॉपर्टीज जोईए प्रॉपर्टीज अथवा तो पेली विभाज्यतानी चावी जोईए तो बे वडे विभाज्य थाय एना माटे शू होवुं जोईए एकमनो अंक जीरो बे चार छ अथवा तो आठ होवो जोईए त्रण अंक माटे त्रण वडे विभाज्य माटे शू होवुं जोईए एना अंकोनो सरवाळो जे छे अंकोनो सरवाळो शू होवो जोईए त्रण वडे विभाज्य चार माटे छेल्ला बे अंक चार वडे विभाज्य पांच माटे छेलो अंक जे छे ए पांच अथवा जीरो होवो जोईए बराबर एवी ज रीते दस माटे दस वडे विभाज्य थाय एना माटे शरत शू थशे के एनो छेलो अंक एकम अंक जे छे शू होवो जोईए जीरो होवो जोईए बराबर एटले छ अंकनी संख्या आपणे बनावीए बॉक्स मेथड थी छ अंकनी संख्या बनावीए तो एमां छेलो अंक जे छे ए छेलो अंक जीरो होवो जोईए छेला अंकनी पसंदगी जे छे ए केटला प्रकार थई शके छेला अंकनी पसंदगी केटला प्रकार थई शके एक प्रकार ज थई शके बराबर ए तो फिक्स थई गयो अने आगळना अंको जे छे अहींया जीरो राखी दईशू एटले दस वडे विभाज्य थई गयो एटले आपणी शरतनुं पालन थई गयुं हवे बाकीना पांच अंको छे एने अडवळ गमे एम गोठवी दईए अहींया पांच रीते अहींया चार रीते अहींया त्रण रीते अहींया बे रीते अहींया एक रीते कारण के शुं कीधुं छे पुनरावर्तन वगर बराबर तो दस वडे विभाज्य छ अंकोनी संख्या बराबर शू आवशे एक गुणाकार में बे गुणाकार में त्रण गुणाकार में चार गुणाकार में पांच गुणाकार में एक छ छ चौक चौबीस गुणाकार में पांच केटला आवशे एक सौ ने वीस बने बराबर कुल केटला बनशे एक सौ ने वीस संख्या जे छे एवी बनशे कि जेथी करीने एक केवी हशे दस पड़े विभाज्य हशे बराबर एना पछी स्वाध्याय प्रकीर्ण स्वाध्याय एनो दाखला नंबर छ लईए दाखला नंबर छ में शू कीधु छे अंग्रेजी वर्गमाला में अंग्रेजी वर्णमाला में पांच स्वरो अने एकवीस व्यंजनों छे बराबर तो मूळाक्षरो मांथी मूळाक्षरोमांथी बे भिन्न स्वरो अने बे भिन्न व्यंजनो द्वारा केटला शब्दों बनावी शकाय बराबर पांच स्वर छे अने बे सॉरी एकवीस
व्यंजन है तो बताने खबर हुई अंग्रेजी वर्गमाला एटले अंग्रेजी मूळाक्षरो छे एमां 5 स्वर अने 21 व्यंजन छे। आपणे जे शब्दो बनाव्या छे एमां 2 भिन्न स्वर अने 2 व्यंजन होवा जोईए। तो शुं करवुं छे, पहेला शुं करवुं पड़शे, आ जे जोईए छे स्वरो अने व्यंजनो ए पसंद करी लेवा पड़शे। एटले 5 मांथी 2 स्वरो पसंद करी लईए, 21 मांथी 2 व्यंजनो पसंद करी लईए अने ए 4 अक्षरना जे शब्दो 4 अक्षर जे बनशे एनी गोठवणी केटली रीते थई शके, 4 फेक्टोरियल। सौथी पहेला जे छे ए अहीं 5 स्वरो अने 21 व्यंजनोमांथी 2 स्वरो अने 2 व्यंजनोनी पसंदगी जे छे ए पसंदगी केटली रीते थई शके, 5C2 ગુણાકારમાં 21C2। હવે કુલ ગોઠવણી એટલે શું થાય, પસંદગી ગુણાકારમાં પસંદ કરેલ અક્ષરોની ગોઠવણી એટલે કુલ શબ્દો એટલે શું થશે, પસંદગી ગુણાકારમાં પસંદ કરેલા અક્ષરોની ગોઠવણી। પસંદગી કેટલી રીતે, પસંદગીના પ્રકારો કેટલા છે, પસંદગીના પ્રકારો જે છે 5C2 ગુણાકારમાં 21C2, અહીંયા કેટલા પસંદ કર્યા છે આપણે, 4 પસંદ કર્યા છે, તો 4 અક્ષરોની ગોઠવણી કેટલી રીતે થઈ શકે, 4 ભિન્ન અક્ષરોની ગોઠવણી જે છે એ 4 ફેક્ટોરિયલ રીતે થઈ શકે, બરાબર। એટલે 5C2 ની ગણતરી કરીએ, 5×4/2, 21C2 ની ગણતરી કરીએ તો 21 ગુણાકારમાં 20/2 ગુણાકારમાં 4 ફેક્ટોરિયલ કેટલા થાય, 4, 3, 2 અને 1, આમાં જે છેદ ઉડે એ છેદ ઉડાડી દઈએ તો કેટલા થશે, અહીંયા જે છે એ 2 ઉડી જશે, અહીંયા જે છે એ 10 વધશે, એટલે 5×2 10 કેટલા આવશે, 5×2 10 ગુણાકારમાં 21 ગુણાકારમાં 10 કેટલા થાય, 210 ગુણાકારમાં 4×3 12 ગુણાકારમાં 2 કેટલા થશે, 24 બરાબર। એટલે કેટલા થાય છે જવાબ, જે આવશે એ કેટલો આવશે, 2100 જવાબ જે આવશે એ કેટલો આવશે, 2100 ગુણાકારમાં 24 21 ગુણાકારમાં 24 કરીએ એટલે 24 ગુણાકારમાં 20 480 480 ને 24 504 એટલે 504 00 બરાબર। એટલે કુલ જે શબ્દો જે છે કેટલા બનશે, 50,400 શબ્દો બનાવી શકે, બરાબર। વધુ આગળ 7મા દાખલા છે અને પછીના લેક્ચરમાં કરશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર।